કેમ છો વિદ્યાર્થી મિત્રો? શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, હવે આપણે બીજો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એનું નામ છે કપટ ન કરીએ ક્યાંય. મિત્રો, આપ ચિત્રમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે આ વાત આગળ ચાલશે. ગધેડું એક ઉકડે આલોટિયા કરે છે. ભૂખ્યું થાય જ્યાં ત્યાં ફાંફા મારે અને ચરી લે. ભૂખ્યું થયે જ્યાં ત્યાં ફાંફા મારી અને પોતાનું પેટ ભરે છે. એક દિવસ પહોંચી ગયું તી વનમાં, જંગલમાં પહોંચી ગયું. સિંહનું ચામડું, સિંહ ચર્મ એક પડ્યું હતું ત્યાં પથ્થરમાં. ત્યાં જંગલમાં ગયું એટલે સિંહ, મૃત સિંહનું જે ચામડું હતું એ આ ગધેડાએ જોઈ લીધું. ખરે વિચાર્યું એક ભારે કપટ મનમાં. એને વિચાર આવ્યો કપટ એના મગજમાં, એટલે એ ચામડું જે છે એ ઓઢી લીધું. સિંહ ચર્મ એ પોતાના તનમાં, એણે એ ચામડું પોતાના શરીર ઉપર ઓઢી લીધું. ડારો દઈ એ તો તે સૌને બહુ જ ડરાવતું. ખૂબ મોજ મજા ઉડાવી સૌને સતાવતું. ઈ જે સિંહનું ચામડું પહેરી અને એણે એમ કીધું કે હું સિંહ છું એમ કરી અને બધાને ડરાવતું, બીવડાવતું, આવું કામ કરતું. સૌના ખેતર ચરતું, એ બગાડ કરતું. બધા એના આજુબાજુના ખેતરમાં જે છે એ જઈ અને એ જે ખેડૂત દ્વારા જે અનાજ પકવવામાં આવ્યું હોય એ ખરાબ કરી નાખે અને વેરવિખેર કરી નાખતું. બીતા અને વિચારતા સૌ હવે શું કરવું. લોકો ખૂબ વિચાર કરતા કે હવે શું કરવું. એ ખર સૌને કહેતું, હું છું વનનો રાજા. મિત્રો, અહીં એક શબ્દ આવ્યો છે ખર. ખર એટલે ગધેડું. ખરને બીજું નામ છે ગધેડું, એનો સમાનાર્થી શબ્દ છે. એટલે ખર એટલે કે ગધેડું. ગધેડું છે ને એ બધાને કહેતો કે હું સિંહનો રાજા છું. કેમ કહેતું? કેમ કે એણે સિંહનું જે ચામડું હતું, સિંહ ચર્મ, એ ઓઢી લીધું હતું. જંગલના જીવો બીને કરે ભાગમ ભાગ. સિંહને જોઈ અને જંગલના હરણ અને બધા જે છે પ્રાણીઓ એ સિંહને જોઈ અને ભાગમ ભાગ કર્યા કરતા હતા. સૌના ઉપર રોફ જણાય એ તો જમાવે. બીના કહ્યું એક ચંદ્ર ખીલ્યો તો પૂનમે. ચંદ્રની કળા જે છે એ પૂનમના દિવસે ફૂલ કળાએ હોય, એટલા માટે ચંદ્ર જે છે એ ફૂલ કળાએ હતો. આ દરમિયાન જે ચંદ્રનો પ્રકાશ છે એ ફૂલ દેખાતો હતો. જામી ચાંદની મનને ભાવતી બરાબર. એને ચાંદની જોઈ અને ખૂબ મજા આવતી. ઉકરડે આવ્યા હતા ઘણાએ ખરેખર. અને ઉકરડે જે છે એ ઘણા બધા આવી રીતે ખર આવ્યા હતા. ખર એકે તાન ચડતા શરૂ કર્યું ગાન. ગધેડું છે એ ગાવા માંડ્યું, એટલે કે એનો અવાજ એ ગાવા માંડ્યું. કપટ ખરના થયા છે સર્વા બે કાન. જે બીજું જે ગધેડું હતું ખર, જે સિંહનું ઉલોઢ્યું હતું, એને પણ થયું કે કોઈક અમારું ગીત ગાય છે. પુરાવે સુર બનીને તાનમાં એ કુલતાન. લોકોની હવે ભાંગી બીક લઠ લીધી હાથ. એટલે કે લોકોને ખબર પડી ગઈ કે આ કાંઈ સિંહ છે નહીં. હાડકા કર્યા ખોખરા, મારી મારી બહુ માર. કપટ રમી જાણ આપણને કર્યું નુકસાન. પછી ખેડૂતો અને બધા લોકો જે છે એણે
એ ગધેડાને ખબર પડી ગઈ લોકોને કે આ સિંહ છે નહીં, આ તો ગધેડું છે. એટલે એણે માર્યો. અને કરો ન કૂટ ન કૂડ કપટ, કરો ન બુરા કામ, ક્યારેય ખરાબ કામ કરવા જોઈએ નહીં. વાત પ્રસાદની માની આ રાજી રાખો રામ. આવી રીતે આ પાઠ પૂર્ણ થાય છે. આભાર.